હેલો નમસ્કાર, અનસલી ફૂડ્સમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે કાશ્મીરી રાજમા બનાવી રહ્યા છીએ. કાશ્મીરી રાજમા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે. રાજમા બનાવવા માટે અહીં મેં એક કપ નાના રાજમા, જેને કાશ્મીરી રાજમા પણ કહેવાય છે, તે લીધા છે. અહીં મેં 500 ml જેટલું પાણી ગરમ કરી લીધું છે અને ગરમ પાણીમાં રાજમાને આપણે પલાળી લઈએ. અને અહીંયા રાજમાને પલાળતી વખતે તેમાં 1/4 ચમચી જેટલો સોડા એડ કરીએ. અને રાજમાને જ્યારે આપણે બાફીએ ત્યારે આ સોડાવાળું પાણી ડ્રેઇન કરી રાજમાને બરાબર 2 પાણીએ ધોઈ નાખીશું અને પછી બાફીશું. રાજમાને ઢાંકીને 8 કલાક માટે પલાળવા દઈએ. આઠ કલાક પછી રાજમા સરસ રીતે પલળી ગયા છે. હવે આ પાણીને ડ્રેઇન કરી અને રાજમાને બરાબર સાફ કરી લઈએ. જો આ રીતે તમે પલાળતી વખતે સોડા નાખીને પલાળશો અને પછી ચોખ્ખા પાણીએ ધોઈ અને સાદા પાણીએ રાજમાને બાફશો તો રાજમાનો કલર બિલકુલ કાળો નહીં પડે અને તેનો જે ઓરિજિનલ ટેસ્ટ છે તે પણ જળવાઈ રહેશે. રાજમાને હવે કુકરમાં ટ્રાન્સફર કરી લઈએ અને લગભગ 500 ml જેટલું પાણી નાખી અને રાજમાને લગભગ 4 વિસલ સુધી કૂક થવા દઈએ. અહીં મેં રાજમાને 4 વિસલ બોલાવીને કૂક કરી લીધા છે અને રાજમા સરસ ચડી ગયા છે. પ્રોટીન છે એટલે સરસ રીતે જો ચડી ગયું હશે તો પચવામાં પણ ખૂબ જ સરળતા રહેશે. અને રાજમાને આપણે ચોખ્ખા પાણીમાં જ બાફ્યા છે એટલે પાણીને આપણે ડ્રેઇન નહીં કરીએ, આ જ પાણીથી રાજમાને કૂક કરીશું. રાજમાની ગ્રેવી બનાવવા માટે અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારી લીધા છે. તમે ક્રશ પણ કરી શકો છો. 2 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે અને અહીં મેં 1 ઇંચ આદુને છીણીને લીધું છે. 6-7 કણી ઝીણું સમારેલું લસણ અને 1 લીલું મરચું અને સાથે થોડો ફ્રેશ લીમડો લીધો છે અને ગાર્નિશિંગ માટે થોડી ફ્રેશ કોથમીર લીધી છે. સાથે રૂટીન ડ્રાય મસાલા લીધા છે. રેસીપીમાં એડ કરીશ ત્યારે હું તમને જણાવીશ અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિટેલ મેજરમેન્ટ સાથે તેનું લિસ્ટ પણ મેં આપેલું જ છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને લગભગ 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીએ અને તેલ બરાબર ગરમ થાય એટલે હું અહીંયા 1 ટીસ્પૂન જેટલું અજમો નાખી રહી છું. રાજમા પ્રોટીન છે એટલે અજમો નાખીને વઘારી છું તો તેનું ડાયજેશન ખૂબ જ સરસ થશે. અને અજમો ફૂટે એટલે તેમાં 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ, સાથે 1 તમાલપત્ર, 1 ઈલાયચી અને 2 લવિંગ એડ કરીએ, જેનાથી રાજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે. અને હવે લીલો લીમડો, આદુ, મરચાં અને લસણ એ બધું નાખીને આપણે 1 મિનિટ માટે સ્ટર કરી લઈએ. જો અહીંયા તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી લેવાનું. આદુ, મરચાં અને લસણને મેં 1 મિનિટ માટે સ્ટર કરી લીધું છે. હવે તેમાં આપણે ડુંગળી એડ કરીએ અને ડુંગળીને હવે તે ગોલ્ડન બ્રાઉન થાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સ્ટર થવા દઈશું. અહીં મેં ડુંગળીને 2 મિનિટ માટે સ્ટર કરી છે. તે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈએ. ટામેટાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી સ્ટર કરીશું. અને ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે તેમાં મીઠું એડ કરી દઈએ તો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. હું અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી રહી છું, સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે.
આ બધું હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીં મેં ડુંગળી અને ટામેટાને ઝીણે ઝીણે સમારીને ગ્રેવી તૈયાર કરી છે. જો તમારી પાસે સમય ના હોય તો તમે ડુંગળી અને ટામેટાને મિક્સરમાં ક્રશ કરીને પણ ગ્રેવી તૈયાર કરી શકો છો. ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવીમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો હવે ગ્રેવી તૈયાર છે. તો હવે શું કરવાનું છે કે આ ગ્રેવીમાં આપણે જે રાજમા બાફીને રાખ્યા છે તેને પાણી સાથે જ એડ કરી દઈએ. રાજમાને ગ્રેવીમાં મિક્સ કરી લઈએ. માર્કેટમાં બે જાતના રાજમા મળતા હોય છે, મોટા રાજમા જેને આપણે કિડની બીન્સ તરીકે ઓળખીએ છીએ અને નાના રાજમા આ જે આપણે બનાવ્યા છે તેને કાશ્મીરી રાજમા પણ કહેવામાં આવે છે. કાશ્મીરી રાજમા મોટા રાજમા કરતાં ટેસ્ટમાં થોડા સ્વીટ હોય છે. હવે રાજમામાં એક કપ જેટલું પાણી એડ કરી દઈએ. જો તમારે રાજમાને પુલાવ કે રાઈસ સાથે સર્વ કરવા હોય અને તમારે થોડા વધારે ગ્રેવીવાળા બનાવવા હોય તો અહીંયા પાણી તમે વધારે પણ એડ કરી શકો છો. આની કન્સિસ્ટન્સી તમારે જાતે નક્કી કરી લેવાની છે. રાજમામાં હું એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી રહી છું. કસૂરી મેથી એડ કરવાથી રાજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને સાથે જ એક ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીએ. અને અહીં મેં સ્પેશિયલ રાજમા મસાલા આવે છે તે લીધા છે, એ હું એક ટીસ્પૂન જેટલા એડ કરી રહી છું. જો તમારી પાસે રાજમા મસાલા ના હોય તો અહીંયા તમે ગરમ મસાલા પણ એડ કરી શકો છો. આ બધા જ મસાલાને રાજમામાં સરસ રીતે મિક્સ કરી લઈએ અને તેના ટેસ્ટ અને ફ્લેવર બંને રાજમામાં સરસ રીતે મિક્સ થાય એટલા માટે રાજમાને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈએ. પાંચ મિનિટ થઈ ગઈ છે અને રાજમાને ખોલીને ચેક કરી લઈએ. તો હવે આપણા રાજમા તૈયાર છે. તેમાંથી સરસ સ્મેલ પણ આવી રહી છે અને તેનો કલર પણ સરસ તૈયાર થયો છે. અને ફ્રેન્ડ્સ, જમતી વખતે એની પર તમે થોડું લીંબુ નીચોવી દેશો તો એનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. અને હવે ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ પણ કરી લઈએ. અને ગેસને હવે બંધ કરી દઈએ. આ ડિલિશિયસ રાજમાને તમે રોટી, પરાઠા, નાન કે પુલાવ સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને તમને આજની રેસીપી કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે જરૂરથી શેર કરજો. ફરી ચોક્કસ મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.